બોલું છું. કૈલાસબેન સ્વાગત છે આપનું. વાત કહું ખાનગીમાં, બોલો શું કેવું છે? ખાનગીમાં કહેવા માંગુ છું કે અમારે નવ ભાઈઓ છે ને, અમારે છે ને ઝઘડા સખત એટલે સખત ચાલે. જે મોટા બે ત્રણ છે ને, એટલા બધા ઓલા છે ને કે ઈ પોતે પોતે જ સમજી લે. ગમે તે વાત હોય ને, નાના બોલાવે નહી. ગમે તે આપણે સાચું કહીએ ને તો આપણું સાચું નહીં, એમનું જ સાચું. ઈ ખોટા હોય છતાં આપણને જ ખોટા પાડે. આ માટે મારે ન્યાય જોઈએ, મારે શું કરવું? એમ હમણાં બે ત્રણ દિવસ પહેલા મારે ઝઘડો થયો હતો સૌથી મોટા મારા જેઠ છે એની સાથે. તો બોલે એટલે એટલું ખરાબ બોલે ને કે શેરી વાળા કહેવા મળ્યા કે આવા મોટા બાપ ઠેકાણે છે ને આવું બોલે છે. તો આ માટે મારે શું કરવું? બેન ઝઘડો કેવા પોઈન્ટો પર થાય છે? જસ્ટ મોટું કુકર લઈ શકું ને તેનો હોટલ છે ને, તમે મોટું કુકર આપજો ને મારે છોકરા જમાડ. તો એટલું બધું ખરાબ બોલતા હતા કે એની કોઈ વાત જવા દો. આજ મને તમને કહેતા પણ શરમ થાય. એક તો બધો માણસ ખરાબ છે ઈ મારો જેઠ. સી બેન, આમાં તો મારે એવું કેવું છે, કારણ કે આ તો જે ફેમિલી ઇશ્યુઝ છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. ને બધામાં જ્યાં પેલા શું કહેવાય વાસણ હોય ત્યાં ખકડે, એટલે એમાં કોઈ ડાઉટ નથી. હું તમને બીજું એક અલગ રીતે શીખવાડવા માંગુ છું, કારણ કે સી આપણે કોઈને સુધારી નથી શકવાના બેન, યાદ રાખજો. આપણે જિંદગી બસ સુધારવાનું છે. તમે એવું એક્સપેક્ટ ના કરતો કે તમારા મારા બોલવાથી આ કોઈના બી બોલવાથી જેઠ તમારા સુધારવાના છે. એના કરતાં આપણે આપણા પોતાના જાતને સુધારવા માટે મારે આવું આઈ મીન હું ઘણા લોકોને કહું છું ને, એ લોકોને એનાથી ફાયદો બી થયો છે એવું મને કહેવામાં આવે છે કે આપણે આપણા દિલને મજબૂત કરી દઈએ. સામેવાળો બોલે તો તમે કાન બંધ કરી દો, એટલી મજબૂતી આપણી દિલમાં હોવી જોઈએ. કારણ કે આપણે સારું કામ કરીએ છીએ ને, આપણે તમે જમાડવા માંગો છો, તમારી પરિસ્થિતિ જે છે તો બી તમે ક્યાંકથી મેનેજ કરીને જમાડો છો, એ ગર્વ અને અભિનંદનની વાત છે બેન તમારા માટે. જરૂરી નથી કે બધા તમને જ બહારથી લોકો કહે તો જ તમે મોટા છો, જરૂરી નથી. તમારા દિલમાં તમે સુખી છો ને, તમે રાતે સૂતા તો તમને હેપી થયા ને કે ભાઈ મારા લીધે તમે જે જમાડ્યા બાળકોને તમને જે આશીર્વાદ મળ્યા. એટલે ઘણી વાર આપણે જે નેગેટિવ લોકો, એક એક્ઝામ્પલ આપું છું એટલે યાદ રાખજો. એક્ઝામ્પલ બહુ સરસ એક્ઝામ્પલ છે કે કૂવામાં એકવાર એક દેડકો પડી ગયો, બરોબર. એ દેડકો પડી ગયો એટલે લોકોએ ને સોરી દેડકો નહીં, આપણે માની લો ને એક બિલાડી પડી ગઈ, બરોબર. થોડી બુઢી હતી એટલે એલ્ડરલી બિલાડી હતી એટલે લોકોએ કહ્યું કે હવે આ તો મરી જવાની છે, શી જરૂર અને બહાર કાઢવાની. એની પર પથ્થરો નાખ્યા તો એ બિલાડીએ એ પથ્થરને સ્ટેર્સ બનાવીને બહાર આવી ગઈ. શું કર્યું? લોકો એની પર પથ્થર નાખ્યા, એની હિંમત ના રહી. બેન તમારા માટે હું આ સેમ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે તમે હિંમત ના હારો, તમે આજુબાજુ વાળાનું ના સાંભળો. કોઈ ખરાબ બોલે તો કાન બંધ કરી દો ને બેન. આપણે જરૂર છે, ભગવાન આપણને કાન આપ્યા છે, આપણે આપણા કાન બંધ કરવાના. આપણે એમનું એમની જીભ આપણે નહીં સુધારી શકીએ, પણ આપણે આપણા કાન બંધ કરી શકીએ છીએ. આપણે જે સારું કામ કરીએ છીએ આપણે આપણા ભગવાનને જવાબ આપવાનું છું. લોકોને ઘણી વાર કહું છું કે આપણા દિલમાં પાપ નથી ને, આપણા ભગવાનને જવાબ આપવાનો છે. આપણા મર્યા પછી આપણે ભગવાનને કહીશું આંખોથી આંખો મિલાઈને કે સાહેબ મેં આ સારા કામ કર્યા છે. જેઠને જે કરવું હોય કરે. આપણે એવું નથી કહેવાનું કે મારા જેઠે ખરાબ કામ કર્યા, મારો જેઠ બોલતો હતો, એ આપણો પોઈન્ટ નથી. આપણે આપણા જાતને જવાબ આપવાનો છે, આપણા ભગવાનને જવાબ આપવાનો છે. તમે એ માનીને આગળ ચાલો. બિલીવ મી, ટ્રસ્ટ મી, તમારા ખુદમાં એટલું મોટિવેશન આવશે કે તમે આપોઆપ તમારા હજી કામ સુધરશે અને તમને રાતે એક સેટિસ્ફેક્શન મળશે કે તમે આજે એક સરસ કામ કર્યું. બિલકુલ, મને લાગે છે રુઝાનજી, જો આપની આ વાત ઘણી બધી બહેનો જો સાંભળતી હોય તો પ્રશ્ન માત્ર કૈલાસ બેનનો છે, પરંતુ હું માનું છું કે ઘણી બધી સ્ત્રીઓના પ્રશ્ન છે અને ઘણી બધી સ્ત્રીઓને આ જવાબ લાગુ પડે છે. એટલે કાર્યક્રમ